અને કાલી કલમા ગરમા કે વિકે મુકી જાઓ છો ઇમામે હુસૈન અલી સલામે ફરમાયો કે બેટી સુગરા ગમગે નતા તું બીમાર છો હવા પણ ગરમ છે અહીં બેટી હું લાચારીથી મુસાફરી કરું છું દાદાની રોઝાની મુદવળ થશે જન્ને નામ દાદી રોઝામાં દરોજ થશે અને મને દુઆથી હરગીજ ન ભૂલજે તે પછી પોતાના બાબાની સંબોધીને સભાને હાથથી ફરમાવ્યો રો રો કે બયા કરતી હતી ફાતેમા સુગરા લાચાર છું
મદીનાથી ચાલવા લાગ્યો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નું એ હાલ તો કે ક્યારેક શહેર ના લોકો તરફ, ક્યારે નાના ના રોઝા તરફ, અને ક્યારેક જન્નતુલ બકીની તરફ ના ઉમેદીની નજર થી જોતા હતા. પાછળ ચાલી આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને કોઈ અરજ કરી, મૌલા ફાતિમા સુગરા રોતા રોતા પાછળ ચાલી આવે છે. આપ ઉભારી ગયા ને તે ફિરાક ની મારી દીકરીના હાલ ઉપર એટલું રોયા કે રે બેગ માંથી પડવાની આવાજ આવવા લાગી. બીમાર દીકરી જયારે સામે આવી તો આપ ઘોડા ઉપર ઉતરી પડ્યા અને બીમાર દીકરીને દિલાસો આપીને ફરમાવ્યું કે બેટી આવી તકલીફ તું શા માટે ઉપાડી છે. બીબી સુગરાએ કહ્યું, બાબા અરે મારા નાના ભાઈ અસગર ને મારી ગોદ બાપો તેને ચેવટ તો પ્યાર કરી લો. તરત જ અલી અસગર ને બીબી સુગરાની ગોદમાં મૂક્યા. બીબીએ પ્યાર કર્યા અને જ્યારે વખત વધારે થયો ત્યારે ઇમામ હુસૈન ઇસ્લામે ફરમાવ્યું કે બેટી સુગરા તમારું કેવું કબૂલ કરો. બેટી જા કે મને તમારી જુદાઈ થી બહુ સદમો થાય છે, ખુદાને એવું મંજૂર છે. બેટી માટે સબર કરો. એ બેટી સુગરા ત્યારે તમને આરામ થાય તો એક પત્ર લખજો ઇન્શાઅલ્લાહ. ત્યારે હું ઇરાક ની સરઝમીન ઉપર પહોંચે તો તારા ભાઈ અલી અકબર અથવા ચચા અબ્બાસ ને મોકલીશ, તને જરૂર વતન માંથી બોલાવી લઈશ. ત્યારે પછી કાફલો રવાનો થયો. બીમાર સુગરા બેભાન થઈ ગયા. કેટલા વખત પછી હોશ માં આવ્યા. જ્યારે લાંબો સમય વીતી ગયો અને કઈ સમાચાર ન મળ્યા, કોઈ તેરવાન આવ્યું તો આપે પત્ર લખી કાશી સાથે બાબાની ખિદમત માં રવાનો કર્યો. જ્યારે તે કાશી ચાલવા લાગ્યો તો ફાતિમા મોઢે સમાચાર આપતા કહ્યું કે એ ભાઈ અગર જો મારા બાબાને સમાચાર આપશે તો કહેજે કે તે દુખિયારી રાત ને દિવસ તમારી જુદાઈમાં અરે દિવસો પસાર કરે છે. અને તેમને એટલું જરૂર કહેજે કે તમો એ ચચા અબ્બાસ અથવા ભાઈ અલી અકબર ને તેડા માટે વાયદો કરેલ હતો. અહી કાશીદ મારી આખરી વાત યાદ રાખજે કે ત્યારે ઘરના તમામ નાના મોટા મારા સમાચાર સાંભળવા આવે તો પેલા મારા ચચા અબ્બાસ ને એટલું કહેજે કે સુગરાએ કહ્યું છે કે ચચા અબ્બાસ મને તમારા ત્યાં ઉમેદ ન હતી અને મને યકીન છે કે તારી ખબર સાંભળી. અરે ભાઈ અલી અકબર કઈ મામાથી જરૂર બહાર આવશે. અને તે વખતે જો મારો નાનો ભાઈ અસગર અરે ગોઠણ બળતો રડતો નીકળી આવે તો તું બધી વાતોને એક તરફ મૂકી. અરે તું પેલે તું મારા નાના ભાઈ ને તેરી ને ચૂમ્યો લેજે. અને એટલું કહેજે કે ભાઈ અસગર તમો પરદેશ પાછળ બહેન સુગરા ની સાવ ભૂલી ગયા. અરે સુગરા બીબી ની દુહાળે તે કાશીદ રવાનો થયો. જ્યારે મક્કા ની નજીક પહોંચ્યો ત્યારે સમાચાર ભર્યા કે ઇમામ હુસૈન ત્યાંથી ઉપડી કરબલા ની બહેન રણકર તરફ રવાના થઈ ગયા.
જનામે ફાતિમા સુગ્રાની આદિજીની ખાતર પોતાની ભલાઈ જાણી તે તરફ સવા કહેવાયો અલ્લાહ તારાને હુસૈન અરે તે કાશી કરબલા તે વખતે પહોંચ્યો કે જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ સલામ ના તમામ અઝીઝો વફાદાર અનસારો મદદગાર અને ત્રણ દિવસની ભૂખ અને પ્યાસ વેઠી સહી થઈ ચૂક્યા હતા અરે મઝલૂમે કરબલા પણ સકીનાને ચેવટનો પ્યાર કરી અરે મેદાનમાં જવાની તૈયારી કરી રહ્યા હતા દીકરીની જુદાઈ પિરાજ આપી બહન બહન ઉમ્મે કુલસુમ તે પત્ર સામે જોઈને રડતા હતા બહન તો તારી જુદાઈ
ಬೇಕು ಕೈಯಾ ತುಮಿಯೋಲೈ ಅರೆ ಅರಿಯಸ್ ಗಣಿರಾಸ್ತೆ ಜಮೀನು ಕೊರಲೆ ಕಾವಿರುವ Я узнаю.